હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 5 વિષય કેકારોનો પાઠ 2, બે વરસાદને 5 પીપરનો છેલ્લો ભાગ. વિદ્યાર્થી મિત્રો, અગાઉના ભાગ તમે વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો. તો ચાલો સમજીએ પાઠ 2, વરસાદને 5 પીપરના પ્રશ્નોના જવાબની સમજ. પ્રવૃત્તિ નંબર 35, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો, પછી ટેબલમાં નોંધ કરો કે શાના વિશે ખાસ માહિતી મળે છે. અહીં કેટલીક ખાલી જગ્યાઓ આપેલી છે અને કૌંસમાં શબ્દો આપેલા છે, પછી ટેબલમાં નોંધ કરવાની છે કે શાના વિશે ખાસ માહિતી મળે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યા પૂરીએ. આ મજેદાર પ્રવૃત્તિ માટે તમારી શાળામાં સાવધાનીપૂર્વક જગ્યા શોધો. તમારા એક મિત્રને થોડી દૂર ઊભા રહેવા કહો અને તેને ધીમેથી કંઈક બોલવા કહો. બાકીના બધાએ શાંતિથી સાંભળવાનું છે. વિગત પ્રવૃત્તિ 1, નામ એમાં સાચું કરવાનું છે, ક્રિયા જગ્યા શોધવાનું અને ખાસ માહિતી મજેદાર સાવધાનીપૂર્વક. આવી જ રીતે આગળ મિત્ર 1 ઊભા રહેવાનું કહેવામાં આવેલ છે, થોડે દૂર ઊભા રહેવાનું કહેવાયેલ છે, બોલવાનું કહ્યું છે ધીમેથી અને સાંભળવાનું કહ્યું છે શાંતિથી. બ, આ પ્રવૃત્તિની તરતની પહેલાંની પ્રવૃત્તિમાં જે શબ્દનામ હોય તેના ફરતે ગોળ ક્રિયા હોય, તેની ફરતે ચોરસ અને ખાસ માહિતી હોય તેની નીચે લીટી કરવાની છે. હાલો રે હાલો, ફરી ઉપડીએ, ચાલી નીકળીએ પ્રવાસમાં. પ્રવૃત્તિ 36, વરસાદ વિશે તમે ઘણું વાંચ્યું, સાંભળ્યું અને પ્રવૃત્તિઓ પણ કરી. હવે મસ્ત ભાષામાં મારો વહાલો વરસાદ વિશે પર 10-15 વાક્યો લખો. આ ઘરેથી તમારે લખવાનું છે. પહેલી વાર તમે લખેલા ફકરા અને આ ફકરામાં શો ફરક પડ્યો તે કહો. આ ફકરાને 10માંથી ગુણ આપો. મારો વહાલો વરસાદ, કેટલાકને વરસાદ ભીંજવે છે તો કેટલાકને સ્પર્શે છે. નાના બાળકો હોડી બનાવી વરસાદને કારણે બનતા નાના ખાબોચિયા કે વહેતા પાણીમાં વહેવડાવવાનો આનંદ લે છે, ત્યારે પહેલા ધોરણની કવિતા ખાસ યાદ આવે છે. ચાલો ચાલો ને રમીએ હોળી હોળી. પ્રકૃતિનો આશીર્વાદ પામીને ખેડૂત ખુશ થઈ હળ જોડી પોતાના ખેતરે નીકળી પડે છે. ખેતરમાં અનાજ વાવે છે. પ્રકૃતિ તેના મહેનતનું ફળ કણમાંથી મણ કરી આપે છે. વૃક્ષ તથા નાના મોટા છોડ વરસાદમાં નાહીને તાજા થઈ જાય છે. કાચા પાકા મકાનોના પતરા તથા કલર પર વરસાદનું પાણી પડતા ધોવાઈને નવા દેખાવા લાગે છે. કોઈક જગ્યાએ પાણી ગળે તો પતરાળીથી ઢાંકીને માણસો સરખું કરવામાં વ્યસ્ત થતા જોવા મળે છે. વરસાદનું પાણી જંગલોમાં પડતા ત્યાં વનરાજી ખીલી ઉઠે છે. ધરતી પર જાણે સ્વર્ગ ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો આપણને વિવિધ જગ્યાએ જોવા મળે છે. ભારત દેશ ખેતી પ્રધાન દેશ હોવાથી દેશની 80% વસ્તી ખેતી પર નિર્ભર છે તથા ખેતીનો મુખ્ય આધાર વરસાદ છે. મોટાભાગની ખેતી વરસાદના પાણી પર નિર્ભર છે, તેથી આપણા માટે વરસાદનું મહત્ત્વ ખૂબ વધી જાય છે. પ્રવૃત્તિ 37, વાક્ય વાંચો અને પ્રશ્નોના જવાબ આપો. અહીં વાક્ય વાંચીને પ્રશ્નોના જવાબ આપવાના છે. 1, વાર્તામાં આવતા જે અંગ્રેજી શબ્દોના અર્થ તમને આવડતા હોય તેના પર ગોળ કરી દો. જો શબ્દનો અર્થ ન આવડે તો જ અર્થ શિક્ષકને પૂછવો. 1, આ ગુજરાતી વાર્તામાં બીજી કઈ ભાષાના શબ્દો હશે? જવાબ, આ ગુજરાતી વાર્તામાં બીજી અંગ્રેજી ભાષાના શબ્દો હશે. સવાલ 2, ગોળ કરતા પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવાનું છે? જવાબ, અંગ્રેજી શબ્દોના અર્થ આવડતા હોય તે. 3, જે શબ્દ ન આવડતો હોય તે શબ્દનું શું કરવાનું છે? જવાબ, શિક્ષકને શબ્દનો અર્થ પૂછવાનો જ. સવાલ 4, જો તમે ઉપરના વાક્યમાં લખ્યું છે તેમ કરશો તો તમને આ વાર્તામાં આવતા બધા અંગ્રેજી શબ્દોના અર્થ આવડી જશે. જવાબ, હા.
સવાલ 5, આમાં શિક્ષકે શું કરવાનું છે? જવાબ, વિદ્યાર્થીને ન આવડતા અંગ્રેજી શબ્દોના અર્થ શીખવવા. વાક્ય 2, ઉદાહરણ પ્રમાણે બંને ક્રિયાઓના અર્થ લખો અને તે બે ક્રિયાઓની સંયુક્ત ક્રિયાઓનો અર્થ જાણો. સવાલ 1, સંયુક્ત એટલે શું? જવાબ, ભેગું. સંયુક્ત એટલે ભેગું. સવાલ 2, સંયુક્ત ક્રિયાઓમાં કેટલી ક્રિયાઓ હશે? જવાબ, 2. સંયુક્ત ક્રિયાઓમાં 2 ક્રિયાઓ હશે. સવાલ 3, આપેલા વાક્યમાં કેટલી ક્રિયાઓ છે? જવાબ, 2. સવાલ 4, વિદ્યાર્થીઓએ શું લખવાનું છે? જવાબ, બંને ક્રિયાઓના અર્થ લખવાના છે. વાક્ય 3, અહીં આપવામાં આવેલા ઉખાણાના જવાબ શોધો, પછી તમે પણ નવા ઉખાણા બનાવો અને તમારા વર્ગમાં પૂછો. સવાલ 1, સૌથી પહેલાં શું વાંચવાનું છે? જવાબ, ઉખાણા. સવાલ 2, કયું કામ કરવાની મજા આવશે? જવાબ, ઉખાણાના ઉત્તર શોધવાની. સવાલ 3, તમારે અહીં ક્યાં ક્યાં કામ કરવાના છે? જવાબ, આપેલા ઉખાણાના ઉત્તર શોધવા, નવા ઉખાણા બનાવવા અને વર્ગમાં પૂછવા. સવાલ 4, કેટલાક શબ્દ બદલવાથી યોગ્ય વાક્ય બને તેમ છે, આવું ઓછામાં ઓછી 2 રીતે સુધારો. સવાલ 1, અહીં આપેલા વાક્યમાં શું નકામું હશે? જવાબ, કેટલાક શબ્દો નકામા છે. સવાલ 2, ઓછામાં ઓછી 2 રીતે કયું કામ કરવાનું છે? જવાબ, વાક્ય સુધારવાનું. સવાલ 3, અહીં આપેલા વાક્ય સાચું ક્યારે બને? જવાબ, કેટલાક શબ્દ બદલવાથી. સવાલ 4, દરેક વાક્ય કેટલી રીતે સુધારી શકાય તેવું હશે? એનો જવાબ, ઓછામાં ઓછા 2 રીતે. વિધાન 5, આપેલા ફકરાના દરેક વાક્યમાં કોઈ ભૂલ છે તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. હવે આખો ફકરો વાંચો. આ વાક્ય વાંચીને પ્રશ્નના જવાબ લખીએ. સવાલ 1, તે શબ્દ એટલે કયો શબ્દ? જવાબ, ભૂલવાળો શબ્દ. સવાલ 2, ફકરાના કેટલા વાક્ય ભૂલ વગરના હશે? જવાબ, એક પણ નહીં. સવાલ 3, વિદ્યાર્થીએ ક્યાં ક્યાં કામ કરવાના થશે? જવાબ, ભૂલવાળો શબ્દ શોધવાનો, તે શબ્દ પર લીટી કરી સાચો શબ્દ લખવાનો અને પછી આખો ફકરો વાંચવાનો. સવાલ 4, દરેક વાક્યમાં કેટલા શબ્દ સુધારવાના થશે? જવાબ, 1 શબ્દ. સવાલ 5, લીટી કરતા પહેલાં વિદ્યાર્થીએ શું નક્કી કરવું પડશે? જવાબ, વાક્યના કયા શબ્દમાં ભૂલ છે. પ્રવૃત્તિ 38, સ્વર ચિહ્ન હસ્વ ઈ, દીર્ઘ ઈ, હસ્વ ઉ, દીર્ઘ ઉ, આ, ઓ અનુસ્વાર મૂકો અને શબ્દ વાંચો. અહીં કેટલાક ઉદાહરણ આપેલા છે. દવ્યસમાં દિવ્યેશ, જનકમાં જાનકી લખવાનું, ખસખસલમાં ખુશખુશાલ, કક્કડમાં કુકડી. આ જ રીતે વિદ્યાર્થીઓ નીચે સાદા અક્ષરવાળા શબ્દો આપ્યા છે, એમાં સ્વર ચિહ્ન હસ્વ ઈ, દીર્ઘ ઈ, હસ્વ હુ, દીર્ઘ ઉ, આ, ઓ કે અનુસ્વાર મૂકીને શબ્દ વાંચવાનો છે. પેલું છે હથિયાર, જેને બનાવી શકાય હથિયાર. કતરમાંથી કાતર, ગજરમાંથી ગુજરાત, નળિયરમાંથી નાળિયેર, અકસ્માંથી આકાશ, ઘડિયાળમાંથી ઘડિયાળ, પતગઈમાંથી પતંગિયો અને વછરડમાંથી વાછરડું. પ્રવૃત્તિ 39, આપેલા વાક્યમાં યોગ્ય સ્વર ચિહ્ન મૂકી વાક્ય પૂરું કરો. સવાલ 1, સુરેખા મારી બહેનપણી છે, તમર નસળ ભણ છ. આમાં સ્વર ચિહ્ન મૂકવાના છે? જવાબ, તે મારી નિશાળમાં ભણે છે. સવાલ 2, વસંતરાયથી તડકો સહન થતો નથી, એના પછીનું વિધાન આપેલું છે, એમાં સ્વર ચિહ્નો મૂકીને લખી શકાય, તેમની ચામડી નાજુક છે. સવાલ 3, પપ્પાની લુંગી દોરી વડે બાંધીને ચંદુ અને રમેશે પડદો બનાવ્યો. સવાલ 4, આ 2 વિધાનોમાં શરૂઆતમાં લખવાનું છે, પર્વત દૂરથી નાનો દેખાય એટલે ઊંચો લાગે. 5, ચંદ્ર પર પહોંચવું હોય તો રોકેટમાં બેસવું પડે.
પ્રવૃત્તિ 40. વાક્યને ખોટું બનાવતા શબ્દ ફરતે ગોળ કરો અને તે શબ્દ સુધારીને લખો. સવાલ 1. મીનાક્ષી ઘણો હોશિયાર છે, એમાં ખોટો શબ્દ છે ઘણો, તેના પર ગોળ કરીશું. હવે ફરીથી સુધારીને લખીએ, મીનાક્ષી ઘણી હોશિયાર છે. સવાલ 2. રાજેશ રમતા રમતા પડી ગઈ, ગઈ ઉપર ગોળ કરશું. સુધારેલું વાક્ય, રાજેશ રમતા રમતા પડી ગયો. સવાલ 3. સ્નેહા બોલવા તૈયાર થઈ જાઓ, જાઓ ઉપર ગોળ કરીશું. સ્નેહા બોલવા તૈયાર થઈ જા. સવાલ 4. બા ફૂલ વીણી લાવો, લાવો જવાબ, બા ફૂલ વીણી લાવી. સવાલ 5. ભાઈ બહેને ધમાલ કરી મૂક્યા, મૂક્યા ભાઈ બહેને ધમાલ કરી મૂકી, મૂક્યાને બદલે મૂકી લખવાનું. 6. નિરાલી જામફળ લાવ્યો, લાવ્યોને બદલે લાવી લખવાનું છે. નિરાળી જામફળ લાવી. પ્રવૃત્તિ 41. આપેલ ફકરાના દરેક વાક્યમાં એક શબ્દની ભૂલ છે, તે શબ્દ શોધો, તેના પર લીટી કરી સાચો શબ્દ લખો. જેમ કે ઉદાહરણ આપેલું છે, સસલું બદલે સસલા અને કાચબા વચ્ચે હોડ લાગી, સસલું તો ફટાફટ દોડતો જાય છે. દોડતોની બદલે દોડતું લખશું. કાચબાથી એવી જલ્દી ન દોડાય, આ વિધાનમાં એવીને બદલે એટલું, કાચબાથી એટલું જલ્દી ન દોડાય. કાચબો તો ધીમે ધીમે ડગ ભરતું જાય, ભરતુંને બદલે ભરતો, કાચબો તો ધીમે ધીમે ડગ ભરતો જાય. એક જગ્યાએ રોકાઈને સસલું ઊંઘી ગયું, ઊંઘને બદલે ઊંઘી. ત્યાં વળી ઢાળ હતું, કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ ઉતરી ગઈ. હતુંને બદલે હતો, ત્યાં વળી ઢાળ હતો, કાચબો તો પીઠ ઉપર સરકીને ઢાળ ઉતરી ગયો. ગઈની બદલે ગયો લખશું. એમ કાચબો હરીફાઈ જીતી ગયાની બદલે જીતી ગયો. પ્રવૃત્તિ 42. એવી ત્રણ વાત લખો કે સાંભળનાર કહે આ તો માની જ ના શકાય. અહીં આપણે એવી ત્રણ વાત લખવાની છે કે જે સાંભળનાર માની જ ના શકે. ઉદાહરણ તરીકે, આજે મેં સફરજન ખાધું, માની શકાય. 2. આજે મેં સફરજન પીધું, માની જ ન શકાય. 3. સિંહ મારા ઘરે નાસ્તો કરવા આવે છે, માની જ શકાય. ઉપર ત્રણ વાત છે, એમાં 1. આજે મેં મોસંબી ખાધી, માની શકાય. આજે મેં મોસંબી પીધું, માની જ ન શકાય. ચકલી મારા ઘરે નાસ્તો કરવા આવે છે, માની જ ન શકાય. પ્રવૃત્તિ 43. હસો. અહીંયા એક ટૂચકો આપેલો છે. મેઘા કહે કોની રાહ જુએ છે? પર્જન્ય, વરસાદની. એણે મને કહ્યું છે કે જોક લઈને આવશે. મેઘા ખડખડાટ હસીને, એનો અર્થ એમ કે તે પાઠ નથી વાંચ્યો, એ નહીં આવે, તે લુચ્ચો છે. લગભગ સરખા. અંબર એટલે આકાશ, મેઘાડંબર એટલે વાદળાની જમાવટ, માતેલા એટલે મસ્ત ભરાવદાર, ધીરી એટલે ઠરેલ, ગરવા એટલે ગૌરવવાળા, રીજે એટલે ખુશ થાય, ડોક્યું કરે એટલે છાનામાના જોઈ રહ્યું, ચાળા કરે એટલે નખરા કરવા, ફોરી રહ્યા એટલે સુગંધ ફેલાવી રહ્યા, કહેણ એટલે સંદેશો, તેડું અથવા નોતરું, વાટ એટલે રાહ, ઠાલા એટલે નકામા અથવા ફોગટ, થકી એટલે થી અથવા દ્વારા, સામૈયા કરવા એટલે મહેમાનોને આવકારવા, કાવડ એટલે ખાંધે બોજો ઉપાડવા બનાવેલી તુલા, મર એટલે હસે અથવા છોને અથવા ભલે, છેટે એટલે દૂર અથવા આઘે, ગોઠે એટલે ગમે અથવા અનુકૂળ આવે, ખમાય એટલે સહન થાય, પેઠે એટલે રીતે અથવા માફક, ટીમણ કર્યા એટલે નાસ્તા કર્યા કે ભાથા કર્યા. લગભગ સરખા એટલે કે સમાનાર્થી શબ્દો અહીંયા લખ્યા છે. શબ્દ ભંડાર, પક્ષી, ઈચ્છા, કિનારો, બલિદાન, ત્રાડ, ન્યાય, ટુવાલ, હથિયાર, શોભા, પ્રાર્થના, આવક,
પડછાયો, ભૂલ, મરણ, બગીચો, સોના. આવી જ રીતે શબ્દભંડારમાં તમને આવડતા શબ્દો લખી શકો છો. અહીં પાઠ બે, બે વરસાદના પાંચ પેપર પૂર્ણ થાય છે. આ પાઠના તમામ વિડીયોઝ તમે કેકારો વિષયની પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો અથવા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ પરથી મેળવી શકો છો. થેન્ક યુ દોસ્તો, એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઈબ કરો. આભાર દોસ્તો.